हेलो विद्यार्थी मित्रों, आज आपणे धोरण 3 विषय पर्यावरणमां पाठ 12 आपना काम विषे आपणे જોવાનું છે। ગયા વિડિયોમાં આપણે મકાનનું કામ થઈલ તેમાં થઈલા જે કામો છે તેના વિશે આપણે જોયું હતું અને દીપાલીના કુટુંબમાં દીપાલી કેવી રીતે રહે છે તે તેના ભાઈ બહેનને કેવી રીતે સાચવે છે તેના વિશે આપણે ગયા વિડિયોમાં સમજ્યા હતા। હવે આજે આપણે આ પાઠમાં સમજવાનો છે પેજ નંબર 87 પર શું કહે છે કે નીચે વિવિધ ક્રિયાઓ આપેલી છે। દિવસના કયા સમયે તમે કઈ ક્રિયાઓ કરો છો તે ઘડિયાળમાં નોંધો। આપણે દરરોજ સવારે વહેલા ઉઠીએ છીએ, બ્રશ કરીએ છીએ, નાહીએ ધોઈએ છીએ, શાળાએ જઈએ છીએ, બરાબર આ બધા કામ આપણે ઘડિયાળમાં જોઈ અને કરતા હોઈએ છીએ। આપણે ક્રિયાઓ આપણે ઘડિયાળના ટાઈમે આપણે કરતા હોઈએ છીએ। જો અહીંયા આગળ આપણને ઘડિયાળ આપેલી છે તેમાં 6 વાગ્યા છે, કેટલા વાગ્યા છે 6 વાગ્યા છે, તો સવારમાં ઉઠવું તો આપણે કેટલા વાગે ઉઠીએ છીએ તો કે 6 વાગે, તો અહીંયા આપણે કાંટા દેના 6 વાગ્યા દોરવાના છે। પછી શાળાએ જવું 12 વાગે, કેટલા વાગે 12 વાગે આપણે શાળાએ જઈએ છીએ। શાળાએથી પાછા ફરવું, આપણે શાળા કેટલા વાગે છૂટે છે 5 વાગે, એટલે આપણે શાળાએથી છૂટીને ક્યાં જઈએ છીએ ઘરે જઈએ છીએ। ઘરે ભણવા બેસવું 7 વાગે, પછી સાંજે 7 વાગે એટલે આપણે શું કરીએ છીએ આપણું લેસન કરીએ છીએ, બરાબર। રમવા જવું 6 વાગે, આપણે ઘરેથી જઈ હાથ પગ ધોઈ અને ફરવા જઈએ છીએ, રમવા જઈએ છીએ। રાત્રે સૂઈ જવું રાત્રે 10 વાગે એટલે આપણે શું કરીએ છીએ સૂઈ જઈએ છીએ, બરાબર। તેવી જ રીતે અહીંયા આગળ કુટુંબના સભ્યો છે અને તેઓના કામો છે। આપણા કુટુંબમાં મમ્મી પપ્પા દાદા ભાઈ કાકા બધા અલગ અલગ કામો કરતા હોય છે। મમ્મી તો ઘરના તમામ કામ જેવા કે ભોજન બનાવવું, ઘરની સાફ સફાઈ કરવી, ઘરની વ્યવસ્થા જાળવવી, આ બધા કામો આપણા ઘરમાં કોણ કરે છે, આપણી મમ્મી કરે છે। બહેન ઘરમાં તમામ કાર્યોમાં મમ્મીને મદદરૂપ થવું, બહેન હોય છે તે ઘરના કામોમાં મમ્મીને શું કરે છે મદદ કરે છે। મોટા ભાઈ બજારમાંથી ઘરનો સાર સામાન લાવો, આપણા જે મોટા ભાઈ હોય છે તે શું કરે છે આપણે ઘરમાં જે કંઈ ખૂટતી વસ્તુ હોય તે બજારમાંથી લાવવાની હોય તો તે લઈ આવે છે। પપ્પા કુટુંબના સામાજિક કાર્યો અને બેંકને લગતા કાર્યો કરવા, પપ્પા હોય છે તે સામાજિક કાર્યો હોય છે, બેંકને લગતા જે કામો હોય છે તે બધું આપણા ઘરમાં કોણ કરતું હોય છે તો કે પપ્પા કરતા હોય છે। દાદા ઘરનું લાઇટ બિલ ભરવું, બરાબર એવું બધા કામ કોણ કરતું હોય છે તો કે દાદા કરતા હોય છે। આમ આપણા ઘરમાં જે સભ્યો હોય છે તે બધા અલગ અલગ કામો કરતા હોય છે, બરાબર। પછી છે કુટુંબના સભ્યો અને તેમના કાર્યો, તો પપ્પા તે પ્રોફેસર છે, કોલેજમાં વિદ્યાર્થીઓને ભણાવે છે, કોઈના પપ્પા પ્રોફેસર હોય શિક્ષક હોય તો શું કરે છે તે બાળકોને અને કોલેજના વિદ્યાર્થીઓને ભણાવતા હોય છે। મોટા ભાઈ તે એન્જિનિયર છે, તે કંપનીમાં મકાનના નકશા બનાવે છે, મોટા ભાઈ છે તે કોણ છે એન્જિનિયર છે તો શું કરે છે તે કંપનીના મકાનના નકશા બનાવે છે, બરાબર। તેવી જ રીતે અલગ અલગ કાર્યો આપણા ઘરના સભ્યો કરતા હોય છે। હવે છે સરલા, તેના બાને આ જ પ્રશ્ન પૂછે છે। સરલા નામની એક છોકરી છે, તે તેની બાને એક સવાલ પૂછે છે। જ્યારે હું નાની હતી ત્યારે મારે મારા વડીલોને લાકડા વીણવામાં, છાણા બનાવવામાં અને છાણથી દીવાલ લીપવામાં મદદ કરતી હતી। શું કહે છે કે જ્યારે હું નાની હતી ત્યારે મારા વડીલોને લાકડા વીણવામાં, છાણા થપવામાં અને છાણા વીણવામાં અને ઘરની દીવાલો લીપવામાં હું શું કરતી હતી મદદ કરતી હતી। હવે આપણી પાસે સગડી છે જે ગેસથી ચાલે છે। હવે બધાના ઘરે સગડી હોય છે તે કેસેનાથી ચાલતી હોય છે તો કે ગેસથી ચાલતી હોય છે। ત્યારના જમાનામાં બધા ચૂલા પર છાણા લાકડા સળગાવીને રસોઈ બનાવતા હતા। આપણા ઘરની દીવાલો અને છત સિમેન્ટની છે, હવે તો આપણા બધાના ઘરે ઘર મકાનો પાકા બની ગયા છે એટલે આપણી દીવાલો કેવી છે તો કે સિમેન્ટની બનેલી છે। સરલાને તેના બાએ બાળપણમાં જે કામ કર્યા એવા કોઈ કામ કરવાની જરૂર નથી। સરલા નામની આ છોકરી છે, તેને બાળપણમાં જ્યારે એના બાએ જે કામો કર્યા હતા તે કામો તેને કરવાની હવે જરૂર નથી। તમે અને તમારા વડીલોને બાળપણમાં કરેલા કામ વિશે લખ્યું, એનો તફાવત તમારા વડીલોએ જે બાળપણમાં જે કાંઈ કર્યું છે તેના વિશે તમારે લખવાનું છે, તે તમારે જાતે શું કરવાનું છે તો કે તમારે HWમાં કરવાનું છે। અહીંયા આગળ પેજ નંબર 89 પર પ્રથમ બાળકનું નામ
લખવાનું છે. પછી છે શાળાએ ન જવાનું કારણ, તે શાળાએ કેમ જતું નથી તેનું કારણ લખવાનું છે. તે બધું કારણ તમારે શું કરવાનું છે કે આ જે છે તે તમારે જાતે HW માં કરવાનું રહેશે. મેં કેટલાક અહીંયા આગળ પ્રશ્ન લખ્યા છે કે તમારા ગામમાં કઈ કઈ જાહેર મિલકતો કે સ્થળો આવેલી છે. આપણા ગામમાં એવી ઘણી બધી જાહેર મિલકતો અને સ્થળો આવેલા છે, તો કે ગ્રામ પંચાયત, શાળા, લાઇબ્રેરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, મંદિર, મસ્જિદ, પોસ્ટ ઓફિસ, વોટર વર્કર્સ, બગીચો વગેરે આવી આપણા જાહેર મિલકતો આવેલી છે. હવે છે નીરવભાઈને તેમનું સ્કૂટર રિપેરિંગ કરાવવું છે, તેઓ કોની પાસે જશે? નીરવભાઈ છે તેમનું સ્કૂટર બગડી ગયું છે, તેમને શું કરવું છે? રિપેરિંગ કરાવવું છે. તો તે કોની પાસે જશે? તો કે નીરવભાઈને તેમનું સ્કૂટર રિપેરિંગ કરાવવું છે તે મેકેનિક પાસે જશે. સ્કૂટર રિપેર કરાવવું હોય તો કોની પાસે જવું પડે? તો કે મેકેનિકલ પાસે જવું પડે. બરાબર. હવે હું આગળનો તમને આગળના વિડીયોમાં સમજાવીશ.